ઉનાળાની ઋતુમાં અનેક વૃક્ષો અને વેલાઓ ખીલી ઉઠતા હોય છે ત્યારે આરોગ્યની દ્રષ્ટિએ અત્યંત એવા ગરમાળાની પણ સીઝન ફૂલી ફાલી છે. હાલ ઘણી બધી જગ્યાએ પીળા ગુચ્છેદાર ફૂલોથી ગરમાળાના ફૂલો શોભી રહ્યા છે. ઉનાળામાં અનેક વૃક્ષો ફૂલોથી ખીલી ઉઠે છે જેનો મનમોહક નજારો જોવા મળે છે. તેમાં પણ ગરમાળાનું વૃક્ષ ખાસ છે કારણ કે તેના ફૂલ, ફળ, મૂળ તથા છાલ સહિત તમામ વસ્તુઓ આરોગ્યની અત્યંત દ્રષ્ટિએ ઉપયોગી છે. ગરમાળાના ફૂલોનું ગુલકંદ બનાવવામાં આવે છે જે આંતરડાના દર્દમાં રાહત આપે છે. ગરમાળાના ફળ એટલે કે સિંગ જે નાની કાચી હોય ત્યારે લીલી હોય ને જ્યારે સુકાઈ જાય ત્યારે કાળી ચોકલેટ જેવા રંગની બની જાય છે. જે સિંગના અંદરનો ગર્ભ નાના બાળકોના પેટના દર્દમાં રાહત અપાવવા માટે ખૂબ ઉપયોગી હોય છે. ગરમાળાની છાલ જે ગળામાં કાકડા વધે ને દુખાવો થાય ત્યારે છાલને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી તુરંત રાહત થાય છે. તેમજ રંગ કામમાં પણ ઉપયોગી છે. ગરમાળાની છાલમાં થતો ગુંદર દાઢના દુખાવામાં મૂકવાથી રાહત થાય છે. આરોગ્યમાં ઉપયોગી ગરમાળો ઉનાળામાં ખીલેલા ફૂલોથી શોભતો અનેક જગ્યાએ જોવા મળે છે. આ ગરમાળો ભારત ઉપરાંત શ્રીલંકા, દક્ષિણ ચીન તથા મ્યાનમાર સહિતના દેશોમાં પણ જોવા મળે છે. અનેક જગ્યાએ જોવા મળતું પીળા કલરના ગુચ્છાદાર ફૂલવાળું ગરમાળાનું વૃક્ષ જે ફૂલ, ફળ અને છાલ સહિત બધું જ આરોગ્યમાં ખૂબ જ ઉપયોગી છે તેના વિશે થોડુંક હું તમને જણાવીશ. ગરમાળાના ફૂલોનો ગુલકંદ બનાવી અને જો ખાવામાં આવે તો આંતરડાને લગતા જે રોગો છે તેમાં સારું એવું પરિણામ મળે છે. પછી જ્યારે કોઈ શરદી કે કાકડા વધ્યા હોય અને એનો જો દુખાવો થતો હોય તો તેમાં તેની છાલનો ઉકાળો કરી અને જો પીવામાં આવે અને કોગળા કરવામાં આવે તો તેમાં સારું એવું પરિણામ મળે છે. આ ઉપરાંત ગરમાળાની સિંગો જે સુકાઈ જાય ત્યારે એકદમ કાળા કલરના ચોકલેટ જેવા રંગની બની જાય છે. તેનો અંદરનો ગર્ભ જો બાળકોના દર્દમાં પીવડાવવામાં આવે તો સારી એવી રાહત થાય છે. આ ઉપરાંત ગરમાળાનો ઉપયોગ ચામડીના રોગો, વાત રોગો અને ખાસ કરીને તાવમાં ખૂબ જ સારું એવું પરિણામ આપે છે. ગોવિંદ હળિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ કેશોદ.